ત્યારે હાથની લકીરો સાથ ના આપે ત્યારે સપનાઓ સુધી નથી પહોંચી શકાતું. શું ખરેખર એવું હોય? ના, આવી જ ખોટી માન્યતાઓને તોડી છે આયુષી વોરાએ. પોતાના એક હાથ વડે એમણે પોતાના બધા જ સપનાઓ સાકાર કર્યા છે અને નામ રોશન કર્યું છે. તો આવો મળીએ આપણે આયુષી વોરાને. પોતાના એક હાથ વડે લાઈફમાં ઘણા બધા ચેલેન્જીસ આવતા હશે, હા, તો એને ઓવરકમ કેવી રીતે કરો છો? મારો રસ્તો હું મારી જાતે જ ગોતી લઉં છું. એક વાર ના થાય, બીજી વાર ના થાય, બટ ત્રીજી વાર તો થઈ જ જાય છે. અત્યારે ફેશન ડિઝાઇનિંગ કરી રહ્યા છો, તો જે બધા પ્રોબ્લેમ્સ આવતા હશે એને કેવી રીતે સોલ્વ કરો છો? પ્રોબ્લેમ્સ તો બહુ બધા આવતા હોય છે. જે રીતે હું કપડું જ્યારે આવી રીતે અંદર મશીનમાં કરતી હોઉં છું તો સાઈડમાં જતું રહે, બટ હું મારા પગનો ઇસ્તેમાલ કરીને હું એને સીધી રીતે કે એની રીતે કરી લઉં છું. ઓકે, તમે ઘણા બધા ફિલ્ડમાં સફળ છો, તો એની પ્રેરણા ક્યાંથી મળી? પ્રેરણા મને મારા પેરેન્ટ્સથી, ટીચર્સ અને મારી ડિજિટલ ફેમિલીથી મને મળે છે. હું બહુ બધી ફિલ્ડમાં અત્યારે કરું છું, જેવી રીતે ડાન્સ છે, ડ્રોઈંગ છે, સ્પોર્ટ્સમાં બાસ્કેટબોલ અને બેડમિન્ટન પણ. સૌથી વધારે કયું ફિલ્ડ ગમે છે આ ડાન્સ, મ્યુઝિક એ બધામાંથી? ડાન્સ અને ડ્રોઈંગ. ડાન્સ અને ડ્રોઈંગ, સરસ. તો ડાન્સ અને બધું તમને ટાઈમ મળી જાય છે ડાન્સ અને રીલ્સ બનાવવા માટે? ટાઈમનું મેનેજ કરી લઉં છું. વીકેન્ડ્સ પર હું મારી રીલ્સ ને બધું કન્ટેન્ટ જેટલું બની શકે એટલું બનાવી લઉં છું. ઓકે, તો તમારા જેવી બીજી છોકરીઓ માટે શું મોટિવેશન મંત્ર આપશો? હું બધી જ છોકરીઓ અને એમના પેરેન્ટ્સને હું એ કહેવા માંગીશ કે તમારી છોકરીઓને જો સપનું જોવાનો હક છે તો એને પૂરો કરવાનો પણ હક છે.